नमस्कार बाल मित्रों, केम छो बधा? मित्रों, आजे आपणे धोरण चार ना विषय गणित प्रकरण नंबर त्रण भोपाल नो प्रवास की शुरुआत करवाना छीए। बाल मित्रों, तमे भोपाल नो प्रवास आपका जे प्रकरण नो नाम छे ए नाम सांभळीने ज तमे बधा खुश थई गया हशो के आपणे तो प्रवास विषय भणवानुं छे। मित्रों, बे उमेरी तो सात, सात में त्रण उमेरी तो आठ।
तो जीरो अने એટલે શૂન્ય અહીંયા વધી એક. હવે એક ને ત્રણ ચાર, ચાર ને ત્રણ સાત. હવે સાત માં ખાલી ફરી કેટલા ઉમેરવાના? ચાર. તો કેટલા થશે? સાત માં ચાર ઉમેરો તો અગિયાર. હવે બાર મિત્રો, અગિયાર માં પાંચ ઉમેરવાના આવશે. અગિયાર વત્તા પાંચ, એક ને પાંચ છ, એક એવો ને એવો સોળ થયા. હવે સોળ માં છેલ્લા પાંચ રહ્યા તે ઉમેરવાના. તો સોળ વત્તા પાંચ, છ ને પાંચ અગિયાર, અગિયાર એક વધી પડી એક, એક વત્તા એક બે. તો આયા કેટલા? એકવીસ. તો અહિયાં આ બધી સંખ્યાઓનો સરવાળો શું આવશે બાળ મિત્રો? એકવીસ. એટલે કુલ કેટલા બાળકો મળે આપણને? બસો દસ. હવે બાળ મિત્રો, ફરી ચોથી માં જુઓ, આપણે શું કીધું છે કે પહેલો આપેલો છે પ્રશ્ન, એટલે કે કુલ ખાલી જગ્યા બાળકો જાય છે ક્યાં? પ્રવાસ. એટલે કે કુલ કેટલા? તો આપણને કુલ બાળકોની સંખ્યા કેટલી મળી બાળકો? બસો ને દસ. કુલ બસો દસ બાળકો જાય છે. એના પછી બીજો પ્રશ્ન આપેલો છે કે જો તેઓને ચાર બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? શું કીધું છે બાળકો? કે તેઓને ચાર બસ મળે તો કુલ કેટલા બાળકોને બેસવાની જગ્યા મળે? જુઓ મિત્રો, આગળ આપણે કીધું હતું કે એક બસમાં કેટલી સીટ છે? પચાસ સીટ છે. તો આપણે શોધવાનું છે કે બસો દસ બાળકોને બેસવા માટે કેટલી બસ જોઈશે. તો આપણે શોધીએ કે એક બસમાં કેટલી સીટ છે? પચાસ સીટ છે. તેથી ચાર બસમાં કેટલી સીટ મળે? બરાબર, આ આપણે પદ મૂક્યું. હવે આ બેનો શું કરવાનું છે મિત્રો? ગુણાકાર. એટલે તેથી ચાર ગુણ્યા પચાસ છેદમાં એક. બરાબર, આગળ આપણે ગુણ્યા હતા એ જ રીતે કરવાનું છે કે ચાર ગુણ્યા પચાસ છેદમાં એક. આપણે સીટની સંખ્યા શોધવાની છે. તો છેદમાં એક હોય તો ઉપરની સંખ્યાનો ગુણાકાર કરીને જે જવાબ આવે એ જવાબ એનો એ જ રહે. તો બાળ મિત્રો શું આવશે? ચાર ચાર ગુણ્યા પચાસ કરીશું તો અહીં જોશો પચાસ ગુણ્યા ચાર, જીરો એવા ને એવા. ચાર ગુણ્યા જીરો કરે તો જીરો આવે ને, એટલે જીરો મૂકી દીધા. અને પાંચ ગુણ્યા ચાર, ચાર પંચા કેટલા થાય બાળ મિત્રો? ઘડિયા તો બધાને આવડે જ હશે. તો ચાર પંચા કેટલા થાય? વીસ. તો જવાબ શું આવ્યો આપણો? બસો. એટલે કુલ બસો સીટ મળે. બરાબર, કુલ કેટલી સીટ મળે બાળ મિત્રો? બસો સીટ મળે જયારે આપણે ચાર બસ લઈશું ત્યારે. હવે આગળ કીધું છે ત્રીજો પ્રશ્ન છે એના પછી કે શું કોઈ બાળક એવું રહે જેને બેસવાની સીટ ન મળે? હવે બાળ મિત્રો જુઓ, આપણને તો બસો સીટ જ મળી, ચાર બસ લીધી તો કેટલી સીટ મળી? બસો સીટ. પણ આપણે તો કુલ કેટલા બાળકો જવાના છે બસમાં? બસો ને દસ બાળકો. તો કેટલા બાળકો એવા મળશે કે જેને સીટ નહીં મળે બેસવાની? તો આપણે શોધી બાળકો સીટ ન મળે તેવા બાળકોની સંખ્યા બરાબર કુલ બાળકો કેટલા છે? બસો દસ. તો આપણે લખવાનું કુલ બાળકો ઓછા આપણને કેટલી સીટ મળી છે જયારે આપણે ચાર બસમાં બેસવાની જગ્યા બાદ કરીશું, એટલે કે બસો બાદ કરીશું ત્યારે આપણને બાળકોની સંખ્યા મળશે. લખવાનું કે ચાર બસમાં મળતી બેસવાની જગ્યા. તો કુલ બાળકો કેટલા મળ્યા? બસો દસ. ચાર બસમાં બેસવાની જગ્યા કેટલી મળી? બસો. એટલે કે બસો દસ ઓછા બસો કરીએ તો કેટલા મળે બાળ મિત્રો? જુઓ અહીં બસો દસ ઓછા બસો,
जीरो में तो जीरो जाए तो जीरो, एक में तो जीरो जाए तो एक, बे में तो बे जाए तो जीरो, कितना मळ्या दस। तो दस बाळको एवा हशे के जेने बस में बेसवानी जगह मळे नहीं। समझण पड़ी गई बाळ मित्रों? એટલે આપણા ત્રીજા પ્રશ્નનો જવાબ આવશે દસ બાળકો। હવે બાળમિત્રો આગળ આપણને આપેલું છે કે માત્ર થોડા જ બાળકો માટે આપણને આખી બસ નહીં મળી શકે। જુઓ એક વિદ્યાર્થી એવું કહે છે કે થોડા જ બાળકો માટે આપણને આખી બસ તો ના મળે, દસ બાળકો માટે પચાસ બાળકોની જગ્યા હોય એટલે આપણને બસ મળે ન મળે। તો આગળ કીધું છે કે આપણે સીટ વહેંચી લઈશું। બીજું વિદ્યાર્થી શું કહે છે બાળમિત્રો કે આપણે સીટ વહેંચી લઈશું। જુઓ બાળકો કેટલા સમજુ છે, તમારી જેવા જ સમજુ છે ને બાળમિત્રો? જુઓ એવું કહે છે મેડમને કે ના અમે એકબીજાને એડજસ્ટ કરીને બેસી જઈશું। હવે બાળમિત્રો પાછળની પેજ પેજ નંબર ચોવીસ પર વાંચું છું, બસની પ્રતીક્ષા। શું આવે છે બાળમિત્રો કે બસની પ્રતીક્ષા એટલે કે બાળકો જયારે બસની રાહ જુએ છે એ આપણને અહીં વર્ણન કર્યું છે। સહી બાર બસો આવી કે નહીં તે જોવા કૂદીને લાઈનની બહાર આવી, તે જોરથી બૂમ પાડે છે કે હું બસો જોઈ શકું છું, દોડો મારી પાસેની સીટ લેવા। જો તમારી જેવા જ કેટલા બાળકોને બસની સીટ પાસે બેસવાનું ગમે એટલે કે બારીની સીટ પાસે બેસવાનું ગમે એટલે જલ્દી જલ્દી દોડી ગયા કે ચાલો ચાલો મને તો જ્યાં મળી હોય ત્યાં જ બેસવું છે। પછી આગળ છે ઘણા બાળકો આનંદથી કૂદવા લાગ્યા, પણ આનંદથી કૂદવા લાગ્યા ચાલો 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 બસ આવી ગઈ આપણે પ્રવાસે જઈએ। જુઓ આગળ કહે છે થોભો આ શું, આ બધી બસ તો બહુ નાની છે। જુઓ મેડમ શું કહે છે કે થોભો આ બસ તો બધી નાની નાની આવી છે, બધા દલીલો કરવા લાગ્યા। ત્યારે મેડમે કહ્યું અમે તમને મોટી બસ લાવવા કહ્યું હતું ને, બસના ડ્રાઈવરને કહ્યું મેડમે કે અમે તો તમને કીધું હતું કે તમારે મોટી બસ લાવવાની છે તો તમે નાની બસ કેમ લાવ્યા? તો ડ્રાઈવરો કહે છે બસના કે અમારી પાસે મોટી બસ પૂરતી સંખ્યામાં ન હતી। શું કહે છે કે અમારી પાસે જે મોટી બસ હતી તે પૂરતી સંખ્યામાં ન હતી તેથી અમે નાની બસ વધારે લાવી। શું કહે છે મોટી બસ તો પૂરતી સંખ્યામાં ન હતી એટલે અમે નાની બસ વધારે લાવ્યા છે। હવે પ્રશ્ન પૂછ્યો છે બાળક, જુઓ નીચે છે પર્પલ કલરના જે બોક્સમાં આપેલો છે એ પ્રશ્ન, દરેક નાની બસમાં 35 વિદ્યાર્થીઓને લઈ જઈ શકાય તો કુલ કેટલી નાની બસ જોઈએ? શું કીધું છે બાળમિત્રો કે એક નાની બસમાં 35 બાળકો લઈ જઈ શકાય તો તેની કુલ કેટલી આપણને બસ જોઈએ? તો આપણે જોઈએ બાળમિત્રો આપણને કેટલા વિદ્યાર્થીઓ એક બસમાં 35 વિદ્યાર્થીઓ માય છે તો આપણે પદ મૂકીશું બાળમિત્રો, પહેલા લખી દેવાનું કે કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 210। હવે એક બસમાં કેટલા માય છે 35, તો એવી આપણને કેટલી બસ જોઈએ? તો લખવાનું તેથી વિદ્યાર્થીઓ હોય તો એક બસ બરાબર આપણે છે તેથી કુલ વિદ્યાર્થીઓ કેટલા છે 210, એટલે કે 210 વિદ્યાર્થીઓ હોય તો આપણને કેટલી બસ જોઈએ? પદ મૂક્યું, હવે શું કરીશું આ બે નો ગુણાકાર એટલે કે 210 ગુણ્યા 1 છેદમાં શું આવશે 35 આપણે ભાગાકાર। હું સાઈડમાં તમને બતાવું છું 210 ભાગ્યા 35 તો બાળમિત્રો 35 ભાગ્યા આપણે કેટલા કરવાના છે 210, તો 35 નો ગણ્યો આપણે આવડતો તો કોઈને ન હોય પણ 35
36 જોડે એક ગુણાકાર કરી જોવાનો ફરી બે ગુણાકાર કરી જોવાનો જ્યાં સુધી આપણો 210 કે પછી તેનાથી ઓછી સંખ્યા ના આવે ત્યાં સુધી આપણે 35 નો 1 થી 10 સંખ્યા સાથે ગુણાકાર કરીને જોવાનો તો આપણે 35 ભાગ્યા 210 કરી શકીશું તો બાળ મિત્રો 35 ગુણ્યા આપણે 6 કરીએ તો 210 જવાબ આવે છે એટલે મેં ડાયરેક્ટ જ ભાગી દઉં છું કે 35 6 210 હવે 210 માંથી 210 જાય તો જવાબ શું આવે 0 તો આપણો જે ભાગફળ આપણને મળ્યું આપણો જવાબ એ શું મળ્યો 6 એટલે કે 210 ભાગ્યા 35 કરીશું તો 6 આવે એટલે કે આપણને કેટલી બસ મળે 6 બસ જોઈએ બરાબર તો લખવાનું આ છેલ્લે તમે લખો તે ભૂલવાનું નહીં તેથી કુલ કેટલી બસ જોઈએ તો આપણે લખવાનું કે તેથી કુલ 6 નવી બસ જોઈએ બરાબર બાળ મિત્રો કેટલી બસ જોઈએ આપણને 6 હવે બાળ મિત્રો આગળ આવે છે પ્રવાસની શરૂઆત જેવી બસ ઉપડી બધા બાળકો મોટેથી ગીતો ગાવા લાગ્યા જો પ્રવાસની શરૂઆત થઈ ગઈ બસ ઉપડી ગઈ અને બાળકો શું કરવા માંડ્યા ગીતો ગાવા માંડ્યા કેટલાક બાળકો ઘરમાંથી બહાર હરિયાણા ટેકરો ટેકરીઓની મજા લઈ રહ્યા હતા જુઓ તમારા જેવા જ બાળકો છે ને પ્રવાસ જવાની એટલી બધી એક્સાઇટમેન્ટ એટલી બધી જિજ્ઞાસા કે તેઓ ગીતો ગાવા માંડ્યા અને બળીમાંથી ભર હરિયાળી લીલું લીલું હરિયાળી જોવાની કેટલી મજા આવે કેટલાક બાળકો એવી હરિયાળી હરિયાળા જે ખેતરો હોય તે જોવા માંડ્યા ટેકરીઓની મજા લઈ રહ્યા હતા ઇન્દ્ર આપણે ક્યારે ભોપાલ પહોંચીશું હવે બસમાં તો બેસી ગયા પણ જ્યાં આપણે જવાનું છે ત્યાં પહોંચવાની જિજ્ઞાસા પણ એટલી બધી ને તો એવું કહે છે કે આપણે ક્યારે પહોંચીશું આશાબેન કહે છે કે જો આપણે ક્યાંય પણ રોકાયા વગર જઈએ તો 2 કલાકમાં ભોપાલ પહોંચી જઈશું બરાબર બાળકો જો આશાબેન બાળકોને શું કહે છે કે આપણે કશે પણ રોકાયા વગર જઈશું તો આપણે 2 કલાકમાં પહોંચી જઈશું જુઓ અહીં શું કહે છે કે ચાલો હવે ઝડપથી અંદર જાઓ નવ વાગી ગયા એટલે બાળકો બસમાં કેટલા ટાઈમે બેઠા એટલે કે કયા સમયે બેઠા 9 વાગે બસમાં બેઠા અને આશાબેન શું કહે છે કે કશે પણ ઊભા રહ્યા વગર જઈશું તો આપણે 2 કલાકમાં ત્યાં પહોંચી જઈશું એટલે 9 માં આપણે 2 કલાક 9 કલાકમાં 2 કલાક ઉમેરીએ તો કેટલા કલાક આવે બાળ મિત્રો 11 એટલે કે 11 વાગ્યાની આસપાસ તેઓ ત્યાં પહોંચે જો રસ્તામાં ઊભા ન રહે તો હવે મનચિત કરે છે શું એ બહુ દૂર છે ભીમસેનભાઈ કહે છે લગભગ 70 કિલોમીટર જુઓ ભોપાલ તેઓને 70 કિલોમીટર સુધી દૂર જવાનું છે હવે રૂબી કહે છે શું આપણે ક્યાંય ઊભા રહેવાના છીએ રૂબી એવું પૂછે છે આપણે કશું ઊભા રહેશું કે ડાયરેક્ટ જ જવાના છે રાકેશભાઈ કહે છે હા કદાચ ભીમ બેટા જે અહીંથી 50 કિલોમીટર છે ત્યાં કદાચ ઊભા રહીએ નક્કી નથી પણ રાકેશભાઈ એવું કહે છે કે ભીમ બેટા અહીંથી 50 કિલોમીટર છે ત્યાં કદાચ ઊભા રહીશું હવે બાળ મિત્રો આગળ એક પ્રશ્ન બીજો પૂછ્યો છે કે જો તેઓ ભીમ બેટા જાય તો ત્યાં પહોંચશે કેટલા વાગે પહોંચશે ભીમ બેટા જાય તો તો અહીં જુઓ બાળ મિત્રો તે અહીંથી 50 કિલોમીટર છે એટલે કે ભીમ બેટા તેઓ જ્યાંથી પ્રવાસ નીકળ્યા ત્યાંથી 50 કિલોમીટર છે એટલે કે તેઓ 10 થી 11 વાગ્યાની વચ્ચે પહોંચશે બરાબર ને બાળ મિત્રો 2 કલાક પહોંચતા થાય તો ભીમ બેટા એ ભોપાલથી નજીક છે ને એટલે 10 થી 11 વાગ્યાની વચ્ચે ની પહોંચશે ત્યાં ભીમ બેટા એટલે તમારે બીજા જવાબ ઉપર ટીક કરવાનું છે બધા વાતો કરી રહ્યા હતા ત્યારે બહાદુરે બૂમ પાડી એ જુઓ નર્મદા બહાદુરે બૂમ પાડી બધા વાતો કરતા હતા ત્યારે એ જુઓ નર્મદા નદી આવી ગઈ બધા નદીની બહાર જોવા લાગ્યા બહાદુરે બૂમ પાડી એટલે બધા નદી જોવા માટે ઉતાવળા થઈને નદીની બહાર જોવા માંડ્યા રૂબી કહે ઓહો તે કેટલી લાંબી અને પહોળી છે જો નદી જોઈને તો રૂબી છે એકદમ જ અચકતા ની ગઈ કે જો તે
લગભગ અંદાજો લગાવે છે પાણી લગભગ 100 લિટર હોય છે ના એનાથી પણ વધારે ન કહી શકાય શું કે છે કદાચ એનાથી પણ વધારે હોય ન કહી શકાય વિક્ટોરિયા 1.5 કિલોમીટર થી વધારે વિક્ટોરિયા શું કરે છે કે 1.5 કિલોમીટર થી વધારે આશાબેન હવે આશાબેન કરે છે જુઓ ત્યાં લખ્યું છે આ કુલ 756.82 મીટર લાંબો છે આશાબેન શું શું કહે છે કે જુઓ ત્યાં લખ્યું છે કે આ કુલ 756.82 મીટર લાંબો છે તો હવે આપણે અંદાજ કરી શકીએ કે આ જગ્યાએ નર્મદાનો પટ 500 મીટર પહોળો છે હવે બાળમિત્રો આપણે જોવાનું છે કે વિક્ટોરિયાએ જે અંદાજો લગાવ્યો તે સાચો છે કે ખોટો જુઓ વિક્ટોરિયાએ 1.5 કિલોમીટર એવો અંદાજો લગાવ્યો હતો 1.5 કિલોમીટર એટલે આપણે જોઈએ અને આશાબેન કહે છે કે 500 મીટર જુઓ 1.5 કિલોમીટર એ પણ 500 મીટર જ કહેવાય અને આશાબેન કહે છે એ પણ 500 મીટર કે 500 મીટર પહોળો હોય શકે તો આપણે જોઈએ બાળમિત્રો કે શું વિક્ટોરિયા સાચી હતી તો બાળમિત્રો આપણે જોઈએ કે વિક્ટોરિયા સાચી હતી કે નહીં જુઓ બાળમિત્રો આપણને શું કીધું હતું 756.82 મીટર લાંબા પુલ પરથી પસાર થતી વખતે વિક્ટોરિયા ને નર્મદા નદીનો પટ 500 મીટર પહોળો લાગ્યો વિક્ટોરિયા ને શું લાગ્યું કે નર્મદા નદીનો પટ 500 મીટર પહોળો હશે શું વિક્ટોરિયા સાચી હતી તો બાળમિત્રો સાચી હતી વિક્ટોરિયા સાચી હતી તો હા વિક્ટોરિયા સાચી હતી કારણ કે કુલ 756.82 મીટર લાંબો છે કુલ કેટલા મીટર લાંબો છે 756.82 મીટર તેથી નર્મદા નદીનો પટ 500 મીટર થી વધારે પહોળો હશે બરાબર કુલની જે નીચે લખેલું હતું બોર્ડ મારેલું હતું કે કુલ આટલા મીટર લાંબો છે તો એના આધારે વિક્ટોરિયા સાચી હતી એવું આપણે કહી શકીએ હવે બાળમિત્રો ફરી ચોપડીમાં ધ્યાન આપો સદાપ કહે છે હું 500 મીટર ની કલ્પના પણ ન કરી શકું સદાપ શું કહે છે કે હું 500 મીટર ની પણ કલ્પના ન કરી શકું તો આશાબેન કહે છે જુઓ આપણી બસ 5 મીટર જેટલી લાંબી છે આશાબેન શું કહે છે કે આપણી બસ 5 મીટર લાંબી છે તો કલ્પના કરો આવી કેટલી બસ ઉપર સીધી રેખામાં ઉભી રહી શકે તો શું કહે છે કે કલ્પના કરો કે આવી કેટલી બસ સીધી રેખામાં પુલ ઉપર ઉભી રહે શું તમે કોઈ લાંબા પુલ પરથી પસાર થયા છો તે પુલ કેટલો લાંબો હતો એ આપણે પ્રશ્ન પછી જોઈએ પહેલા આપણે જોઈએ કે બસ કેટલી સીધી રેખામાં કેટલી બસ ઉભી રહે તો બાળમિત્રો આપણે પહેલા તો પુલની લંબાઈ લખી લેવાની પુલની લંબાઈ કેટલી આપી આપણને આપી છે 756.82 મીટર એટલે કે કુલની લંબાઈ બરાબર 756.82 મીટર હવે આપણા બસની લંબાઈ જોવાની બસ કેટલી લાંબી છે 5 મીટર નીચે લખવાનું કે બસની લંબાઈ બરાબર 5 મીટર હવે આપણે શું શોધવાનું છે કે આવી કેટલી બસ સીધી રેખામાં ઊભી રહી શકે એક સરખ તો આપણે શું કરીશું બાળમિત્રો કુલની લંબાઈ ભાગ્યા બસની લંબાઈ એટલે આપણને શું મળશે બસની સંખ્યા લખવાનું તેથી બસની સંખ્યા બરાબર કુલની લંબાઈ છેદમાં એટલે કે ભાગ્યા બસની લંબાઈ બરાબર કુલની લંબાઈ કેટલી છે 756.82 મીટર છેદમાં બસની લંબાઈ 5 મીટર તો બાળમિત્રો આપણે કરવાનો છે ભાગાકાર તો આ બની જવાનું 756.82
भाग्या पांच। चलो पांच नो घोड़े बोलो, पांच एक पांच, सात में पांच जाए तो बे, ऊपर उतारे अपने पांच, बराबर है पांचों पांचों पच्चीस, पच्चीस में पच्चीस जाए तो जीरो। हवे ऊपर उतारीशु छ, बराबर पांच एक पांच, एक वध्यो हवे पॉइंट पांच है तो जवाब पण पॉइंट में आवशे, आठ नीचे उतारिया तो हवे पांच तरी पंदर, पांच वीस थी जाए पांच तरी पंदर, अठार मांथी पंदर जाए तो त्रण वधे, ऊपर थी फरी उतारीशु बे, बराबर पांच छ वीस, बत्रीस मांथी वीस जाए तो वधे बे, पण आपणने आनी जरूर नथी, आपणने फक्त जे एकसो एकावन मळ्या बाळकों एनी जरूर छे, पॉइंट में जे छत्रीस लखेला छे एनी जरूर नथी, तो आपणने केटली बस जोईए, केटली बस नी संख्या मळी बाळकों एकसो एकावन, बराबर बस नी संख्या एकसो एकावन मळी, तो तमारे लखवानुं के तेथी कुल ऊपर सीधी रेखा में एक सौ एकावन बस उभी रही शके। लखशो पूरा वाक्य में तो तमने पूरा मार्क्स आ दाखलाना मळशे, जो तमे आ भूली जशो बाळको तो आना मार्क्स परीक्षा में कपाई जाए छे, एटले याद राखवानुं के छेल्ले जवाब में पूरा वाक्य में तमारे जवाब लखवानो रहेशे। हवे आगळनो आपणो प्रश्न हतो बाळको के शुं तमे कोई लांबा पुल परथी पसार थया छो, ते पुल केटलो लांबो हतो, तो हा हुं लांबा पुल परथी पसार थई छुं। હવે તમે બધા જ લખી લેશો કે પસાર થઈ છું, મેડમે લખી છે કે પસાર થઈ છું, છોકરાઓ હશે તે પણ લખી દેશે કે પસાર થઈ છું, બરાબર ને, મેડમે તો વાર્તા લખી છે પણ મેડમ છોકરી છે એટલે થઈ છું લખું છું, જો તમે છોકરાઓ હોય જે છોકરો હોય તે શું લખશે, પસાર થયો છું, અને બાળ મિત્રો જે છોકરી હશે તે લખશે કે પસાર થઈ છું, બરાબર। તો અહીં પસાર થઈ છું એવું લખું, આગળ પૂછું છું કે તે પુલ કેટલો લાંબો હતો, તો મેં જે પુલ પરથી પસાર થઈ હતી તે પુલ એક કિલોમીટર જેટલો લાંબો હતો, તમારે પણ તમે જે પુલ પરથી પસાર થયા હોય તે અહીં લખવાનું છે। હવે બાળમિત્રો આગળ શું થોડુંક આપણે જોઈએ, બધા નીચા નમીને નદીને જોઈ રહ્યા હતા, બધા શું કરતા હતા, નદીને નીચા નમીને જોતા હતા। રાકેશભાઈ કહે છે અત્યારે પાણીની સપાટી નીચી છે જે લગભગ પુલથી ચાલીસ મીટર નીચી હશે, શું કે છે કે પાણીની સપાટી અત્યારે નીચી છે જે લગભગ ચાલીસ મીટર નીચી હશે। આશાબેન કહે છે પરંતુ ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ વધે છે, આશાબેને શું કીધું કે ચોમાસાની ઋતુમાં તેની ઊંચાઈ શું થાય છે, વધે છે, જે લગભગ પુલથી પંદર મીટર જ નીચી હોય છે, શું કીધું છે બાળમિત્રો કે પુલથી કેટલા મીટર નીચી હોય છે, પંદર મીટર। હવે પ્રશ્ન પૂછ્યો છે નર્મદાના પાણીની અત્યારની સપાટી અને ચોમાસાના સમયની સપાટી વચ્ચેનો તફાવત કેટલો, ખાલી જગ્યા મીટર। હવે આપણે શોધવાનું છે બાળમિત્રો કે ચોમાસાના સમય અને અત્યારની જે પાણીની સપાટી છે એના વચ્ચેનો આપણે તફાવત શોધવાનો છે। આગળ છે બાળકો થોડા સમય માટે નદી વિશે વાતો કરતા રહ્યા, હવે બાળમિત્રો અહીં આપણે તેની સપાટી વચ્ચેનો તફાવત શોધી લઈએ, તો જુઓ અત્યારની સપાટી ચાલીસ મીટર અને જ્યારે ચોમાસામાં જે સપાટી થાય છે પુલની એની જે ઊંચાઈ છે તે પંદર મીટર, એટલે પુલથી લગભગ પંદર મીટર જ નીચું હોય છે, તો આપણે બંનેની બાદબાકી કરીશું ચાલીસ મીટર લખી લેવાનું,
मीटर। हवे आ बने नी बादबाकी करीशु तो आपणे बने वच्चे नो तफावत मळशे। तेथी बने सपाटी वच्चे नो तफावत बराबर 40 - 15। तो साइड पर बादबाकी करिए 40 - 15। 0 माथी 5 ना जाय एटले ऊपर 10, बाजू में 4 माथी 1 जाय तो 3, 10 माथी 5 जाय तो 5, 3 माथी 1 जाय तो 2। तो जवाब आयो आपलो 25। એટલે બંને સપાટી વચ્ચેનો જે તફાવત આપણને મળ્યો એ કેટલો મળ્યો 25 મીટર। લખવાનું તેથી બંને સપાટી વચ્ચે 25 મીટર નો તફાવત હશે। આ થયો આપણો જવાબ। હવે બાળમિત્રો